કોને કઈ રીતે ઉપયોગી થવું, તે ઉપયોગી થવામાં ફક્ત અને ફક્ત સ્ત્રી છે ઉપભોક્તાનું એક સાધન માત્ર છે. સ્ત્રી ક્યારેય ઉપભોક્તાનું સાધન આજ સુધી આપણા શાસ્ત્રોએ ક્યારેય માની નથી. કારણ કે જો સ્ત્રીને કદાચ ઉપભોક્તાનું સાધન માની હોય તો યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા આવી શાસ્ત્રો વાત ન કરે. શાસ્ત્ર વાત કરે છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. તો 33 કરોડ દેવતાઓને પૂજવાવાળો મારો આ હિન્દુ વર્ગ એ જો નારીની અવહેલના કરતો હોય, નારીને ફક્ત ઉપભોક્તાનું સાધન સમજતો હોય તો આ વાત કેવી રીતે કરે? નહીં, પરંતુ ઉપભોક્તાનું સાધન એટલા માટે ગણે છે કારણ કે જે આંકડા આવ્યા છે યુએન પોપ્યુલેશન ફંડના કે 75 વિવાહિત મહિલાઓ પતિના શોષણનો ભોગ બને છે. રૂજાન સાહેબે બહુ બધી સારી સંસ્કારોની વાત કરી અને બધું બહુ સરસ સરસ કહ્યું, પણ હજી એમને એક ક્લેરિટી ના કરી કે આ આવડ જોઈએ કે નહીં, એટલે એમને ગોળ ગોળ વાત કરી. કમિંગ બેક ટુ ધ ફેક્ટ, કે આટલી સારી સંસ્કારોની વાત થાય છે તો જે પુરુષને શું કહેવામાં આવે છે કે ભાઈ તમે જબરજસ્તીથી બેનને પરેશાન ના કરો, એમના પર કન્સેન્ટ વગર તમે રેપ ના કરો, તમે એમને મારો નહીં, ફિઝિકલ વાયલન્સ ના કરો, આ બધું આપણા સંસ્કારોમાં જ છે. તો જયારે આ સંસ્કારોમાં નથી માન આતું તો કોણ એને બચાવશે? બંને ભગવાન તો ઉપરથી આવીને બચાવવાના નથી, તમારા જેવા ગુરુદેવ હોય તો બધા વાર્તા કરીને નીકળી જશે. એટલે અલ્ટિમેટલી જે બેને આ બધું સહન કરે છે, જે એનો એનો બોડીનો હક છે, સંસ્કાર જ કહે છે કે એનો બોડીનો એનો પોતાનો હક છે, તો એને મારી ફાડીને એના પર સેક્સ કરવામાં આવે છે જબરજસ્તીથી. કારણ કે એ લોકોને લાયસન્સ મળ્યું છે કે ભાઈ હું પરનેલો છું, ના પરનેલાને લાયસન્સ કોઈ હક નથી આપતું કે બેનને રેપ કરે, તો બી એ થાય છે. એટલા માટે ક્રિમિનલાઇઝેશન ઓફ રેપ જે આપણે વાત કરીએ છીએ થવી જોઈએ. અને જે આજે જે એમપી સાહેબે જે વાત કરી ત્યાં રાજ્યસભામાં, તો મારે તો એમ કેવું છે કે એમને જે બધી બારા ખેરા તો વહિયાત વાત હતી, કારણ કે એમને એક્સપ્લેનેશન શું આપી, એક્સક્યુઝ શું આપી ખબર છે? કે બીકોઝ વી આર અ એડ્યુકેટેડ સોસાયટી એન્ડ અ ઇલિટરેટ સોસાયટી, વી આર અ પુઅર સોસાયટી એન્ડ વી આર બાઉન્ડ બાય સોશિયલ કસ્ટમ્સ. એટલે એ બધી ગોળ ગોળ વાત કરી જેમાં કોઈ જ તર્ક નહોતો. ઉલટું અગર એટલું કહી દીધું કે ઓકે આપણે આમાં સંશોધન કરીએ, આપણે આમાં રિસર્ચ કરીએ કે આપણા ઇન્ડિયા માટે આ કરવું જોઈએ કે નહીં, તો ઇટ વુડ હેવ બીન અ પોઝિટિવ સ્ટેપ. એટલે મેં પહેલા સ્ટેટમેન્ટ માર્યું કે આમાં પોલિટિક્સ મારે નથી લાવી, કારણ કે બંને પાર્ટીઓએ ઓબ્વિયસલી આમાં શું કહેવાય બંને ભીનું સાંકળ્યું હતું. પણ મારે એવી ઈચ્છા હતી કે જેમ કનિમોઝી આ રાજ્યસભામાં અવાજ ઉઠાવ્યો, એવી આપણી બીજી બહેનો બી કોઈ બી પાર્ટી નથી, અગર બુલંદ હજી અવાજ ઉઠાવશે તો હજી એનાથી ફરક પડશે. કારણ કે આપણે અહીંયા ઘોઘાટ કરશું ને તો કોઈ ફરક નહીં પડે, પણ અગર રાજ્યસભામાં એમાં ઘોઘાટ થશે ને તો ફરક પડશે. જી ભાવનાબેન, આપને પૂછવા માંગીશ કે યુએન ની સમિતિ છે તેમાં ભલામણ કરવામાં આવી છે કે પતિ દ્વારા થતા રેપને ક્રાઇમ માનવાની ભલામણ કરાઈ છે, ત્યારે ભારતમાં શા માટે તેને ઇન્કાર કરવામાં આવે છે આવી ભલામણનો? હવે આજે યુએને ભલામણ કરી છે એ ભલામણને વિશ્વના માત્ર 3 જ દેશોએ સ્વીકૃતિ આપી છે કે ભાઈ મેરેજ લાઈફની અંદર સેક્સ જે વધુ પડતો જે સેક્સ ડિમાન્ડ થાય એને બળાત્કાર અને એને ગુનો ગણવો. આ માત્ર ઇંગ્લેન્ડ, કેનેડા અને રશિયા આ 3 દેશોએ આ કાયદાને સ્વીકૃતિ આપી છે. પરંતુ એનો મતલબ મારો કહેવાનો એ નથી કે ભારતની અંદર આ ચર્ચા ના કરી શકાય. હું તો અત્યારે આપણે એ કહેવા માંગુ છું કે આ ચર્ચા ઘણી મોડી કરી છે, ખરેખર આ ચર્ચા ખૂબ વહેલી કરવી જોઈતી હતી. ફક્ત ચર્ચાથી ચાલશે કે ચર્ચા થઈ હોય તો કાનૂન બને અને મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવે તો કાનૂન બને. મને સંધ્યાબેન, કાનૂન પાર્લામેન્ટમાં બનતા હોય છે. મને યાદ છે કે લોકસભાની અંદર 33% મહિલાનું બિલ જયારે મુકાયું ત્યારે અમે બધી જ પાર્ટીના બહેનો એક થવા માટે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. થઈ નહોતા શક્યા, પરંતુ આ વિષય એક એવો વિષય છે સમાજનો કે જે દરેક સમાજના દરેક તબક્કાને, આ ગરીબ હોય, અમીર હોય, શિક્ષિત હોય, અશિક્ષિત હોય, બધાને આ સ્પર્શે છે, એજ્યુકેટેડ હોય. કારણ કે આ વિષય એક ગંભીર છે અને ખાસ કરીને દારૂ પીને જ્યારે પુરુષ એક પતિ તરીકે પોતાનો રૂઆબ પત્ની ઉપર જમાવતો હોય છે અને જે હેરેસમેન્ટ થતું હોય છે મહિલાનું, એ તો જે મહિલાને હેરેસમેન્ટ થતું હોય એ જ એની દર્દ કથા કહી શકે. એટલે આ એક વિચારવા જેવો મુદ્દો આપણી પાસે આવ્યો છે. ચોક્કસ અત્યારે કદાચ મિનિસ્ટર સાહેબે જવાબ એ આપ્યો કે ભાઈ આઈપીએલમાં અત્યારે કોઈ અહીંયા આગળ કોઈ ચર્ચા વિચાર કોઈ આવો કોઈ પ્રાવધાન નથી, આવો પ્રાવધાન નથી, પરંતુ આગામી અમે વિચારીશું. એટલે આપણે જે આ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા ચોક્કસ આગળ વધે અને આગળ વધીને કોઈ કાનૂનનો સ્વરૂપ એ ધારણ કરે તો એ ખૂબ સારી વાત છે. જી રૂજી, મારે કેવું છે કે ભાવનાબેન નું થોડું અમંગ રિસર્ચ ઓછી પડી છે, કારણ કે એમને ખાલી 3 દેશ ને યુએસ, યુકે ને બીજા દેશો બી છે જેમાં ક્રિમિનાઇઝેશન ઓફ મેરિટલ રેપ છે. અને કેવા દેશમાં નથી કે જેને કે સાઉદી અરેબિયામાં નથી, ઓબ્વિયસલી, કારણ કે સાઉદી અરેબિયામાં તો યુ કેન એક્સપેક્ટ ધેટ ઓલસો, એટલે એમાં નથી. એટલે બેનના જે પોઈન્ટ છે એ થોડા ખોટા છે, પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, કે આપણે જે વાત કરી રહ્યા છીએ અહીંયા કે જે આપણે જે બહેનો પર જે તકલીફ થાય છે,
મેરિટલ રેપ થાય તો પેલા હસબન્ડ પર એનો ગુનો પણ એ લો છે, તમે ચેક કરો. સો કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે જયારે આ મેરિટલ રેપ થાય છે, કારણ કે અત્યારે આજની તારીખમાં અગર આ આખા ગામમાં શું ખબર પડી રહી છે કે મેરિટલ રેપ એ ના પાડી કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ, એટલે એનો મતલબ કે બધા પતિને હક બની ગયો કે એમની બહેનને એમની વાઈફને રેપ કરી શકે. હવે રેપની વ્યાખ્યા ઓબ્વિયસલી આપણે અત્યારે ડિસ્કસ નહીં કરીએ, પણ અલ્ટિમેટલી અગર તમે મેરિડ હો કે અનમેરિડ હો, તમે જબરજસ્તી કરો એટલે એને રેપ કહેવાય, રેપ કહેવાય ને રેપ કહેવાય. હવે એના માટે અગર તમે હવે એ બહાનું કાઢો કે ભાઈ ઇટ ઇઝ અ સંસ્કાર છે ને શું કહેવાય બધું આપણું શું સંસ્કૃતિ સંસ્કૃતિ છે, તો એ બહુ વહ્યાત ચીજ છે. કારણ કે સંસ્કૃતિ, અગેન હું રિપીટ કરું છું કે સંસ્કૃતિ એ નથી કહેતી, જયારે સાહેબ કહે છે કે નારી દેવીએ પૂજ્યંતે ને બધું, ને તમે બહેનોને મારો, તમે જબરજસ્તી કરો, દારૂ પીને આઈને હેરાન કરો, તો એ તો સંસ્કૃતિ નથી કહેતી. તો એના માટે તો આપણે કશું કરી નથી શકતા. તો એટલીસ્ટ આપણે આ રીતે મૂકી, આ લો મૂકીને એટલીસ્ટ આપણી બહેનોને બચાવી તો શકીએ. ના તો આનાથી બહુ ખરાબ ઇફેક્ટ આવે છે. એક તો ખોટી ડિઝીઝો થાય છે બહેનોને, એબોર્શન થાય છે, મિસકેરેજ થાય છે, મેન્ટલી એ લોકો ખલાસ થઈ જાય છે, સુસાઇડલ થોટ આવે છે, ડિપ્રેશન આવે છે, એ લોકોને બધી શું કે એ લોકોના પ્રાઇવેટ પાર્ટ ઇન્જર્ડ થાય છે, ડેમેજ થાય છે, બધું આખું બિચારી આખી બહેનનું સત્યાનાશ થાય છે. એટલે ઇટ ઇઝ વેરી નેસેસરી, ને જેમ તમે 75% બતાવ્યા છે એ સત્ય છે. એટલે ઇટ ઇઝ વેરી નેસેસરી કે આપણે જેટલું જલ્દી સંશોધન કરીએ, જેટલું જલ્દી એનો લો લાવીએ એ સારું છે. કારણ કે હા, એક વાત સાચી છે કે અને કદાચ થોડો ઘણો એઝ યુઝ્યુઅલ બધી સારી ચીજો મિસયુઝ થઈ શકે છે, પણ એના માટે આપણે સિસ્ટમ્સ હોવી જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. તો એનો મતલબ એવો તો નથી કે તમે એ ખરું મિસયુઝ થાય એટલે તમે લો ના લાવો. કારણ કે આગ્રી કે આપણે ત્યાં ઘણા લોસ છે બહેનો માટે, પણ આ બી લો એક બહુ જરૂરી છે. અને જસ્ટિસ વર્મા કમિશન વખતે બી આ ડિબેટ થઈ હતી, પણ પછી એમાં ભીનું સાંકળ્યું. જી, એટલે લગ્ન બાદ જે મહિલાનું જે પત્ની હોય છે તેનું શારીરિક શોષણ થાય છે તેને રેપનું નામ આપવામાં આવ્યું છે, રેપ કહેવામાં આવે છે. પરંતુ હજુ પણ સરકાર માનવા તૈયાર નથી, લો માનવા તૈયાર નથી. શું ખરેખર કાનૂનની જરૂર છે? અમે દર્શકોને પણ આ જ પૂછી રહ્યા છે કે ખરેખર શું કાનૂનની જરૂર છે. જો આપનો જવાબ હા હોય તો થોડી ક્ષણો બાદ અમારી ફોન લાઈન પણ ખુલવાની છે, આપ ફોન પણ કરી શકો છો. પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા